गांधीनगर तालुकाना रूपालमां आ वर्षे पण रंगे 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 जंगे माताजीनी पल्ली निकळशे। दर वर्षनी जेम आ वर्षे पण लाखो मणघीनो अभिषेक करवामां आवशे। ज्यारे रूपाल खाते 5000 वर्ष जूनी परंपराथी पल्ली निकळे छे ने दर वर्षे लाखो भक्तो माताजीने घीनो अभिषेक करीने धन्यता अनुभवे छे। तो आ वर्षे पण नवमा नोरते એટલે નોમના દિવસે વરદાયની માતાજીની પલ્લી નીકળશે અને રૂપાલમાં રાત્રે 12 વાગ્યા પછી પલ્લીની શરૂઆત થાય છે અને પલ્લી આખા ગામમાં ફરી સવારે 7 વાગે માતાજીના ચોકમાં પરત આવે છે, જ્યારે આ પલ્લીમાં 18 વર્ણનું યોગદાન આપવામાં આવતું હોય છે। વતન મારું રૂપાલ। અચ્છા નિગુણભાઈ, શું માતાજીના મંદિરનો ઇતિહાસ છે અને આ વખતની અત્યારે રૂપાલની પલ્લી માટેની શું તૈયારીઓ ચાલી રહી છે? આનો ઇતિહાસ બહુ જૂનો છે, 1000 વર્ષ જૂનો। જ્યારે અહીંયા પાંડવો આવીને રોકાયા હતા, અહીંયા પેલા જંગલ હતું અને જંગલની અંદર જ્યારે પાંડવો વનવાસ રોકાવ્યા હતા, ત્યારે વનવાસની અંદર એમને જ્યારે કાળ પૂરો થયો ત્યારે એમને યજ્ઞ કરેલો, એ યજ્ઞમાંથી જે શક્તિ જે ઉત્પન્ન થઈ, એ જે શક્તિ વરદાયની માતા, પહેલાં વડીજી માતા અને વરદાયની માતા બે એક જ છે, એટલે એમને જે શક્તિ આપી એના નામ ઉપરથી વરદાયની માતા બનેલું, ત્યારે પણ ત્યાંનું આનું માતમ ચાલુ છે। ઓકે, કેવા પ્રકારની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે? આ વખતે કયા દિવસે માતાજીની પલ્લી નીકળશે અને કેટલા વાગે નીકળશે? 23 તારીખે રાત્રે 12 વાગ્યા પછી પલ્લી નીકળશે। એ પહેલાં અમારા ગામના દરેક સમાજના 18 સમાજના લોકો એને ભેગા મળીને જે કંઈ એનું યોગદાન હોય, કોઈ પલ્લી બનાવે, કોઈ અલગ અલગ રીતે ફૂલહાર ચડાવે, કોઈ દીવો પ્રગટાવે, કોઈ એના પૂજન કરે, એ ટાઈપે 18 સમાજના લોકોનું આનું યોગદાન હોય છે, એ પૂરું કરીને રાત્રે 12 વાગ્યા પછી રૂપાલની રૂપાલના મેઇન ચોકમાંથી પલ્લી નીકળે છે અને 27 ચક્રની અંદર ફરીને જ્યારે ઘીનો અભિષેક કરતાં રૂપાલ મંદિરમાં સવાર 7 વાગ્યાની સુધી આવી જાય છે।